નમસ્તે વિદ્યાર્થી મિત્રો આર્ય એજ્યુકેશન માં તમારું હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનમાં લર્નિંગ લોસ બ્રિજ કોર્સ કાર્યક્રમ અંતર્ગત જે સ્વ અધ્યયન પોથી આવેલી છે તેમાં આપણે ચેપ્ટર એક વનસ્પતિમાં શોષણનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું અને બીજા વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પ્રશ્ન એક ફાફડા થોર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કયા અંગ દ્વારા થાય છે તેમાં આન્સર આવશે પ્રકાંડ બિલાડીના ટોપમાં કયા પ્રકારનું પરાવલંબી પોષણ જોવા મળે છે તો તેમાં આન્સર આવશે રચના કયા કોષો દ્વારા થાય છે તો રક્ષક કોષો એ આપણો આન્સર છે તે તમારા ટીક માર્ક કરવાનું થશે વનસ્પતિના કયા અંગને રસોડા તરીકે ઓળખવામાં આવે છે તો આન્સર છે પર્ણ સ્વાવલંબી પોષણ પદ્ધતિમાં સેની જરૂરિયાત હોય છે તો આવશે આપેલા તમામ કયા વાયુનું પોષણ વનસ્પતિ પાણી સાથે કરે છે તો આન્સર છે કાર્બન ડાયોક્સાઇડ સાત નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો જે વાક્ય છે પહેલું અને ચોથું એ બંને સાચા છે તો તમારે બંને ઉપર આ રીતે રાઉન્ડ કરવાનું થશે તો વિદ્યાર્થી મિત્રો આન્સર આપશે અહીં વાક્ય પહેલું અને ચોથું તો અહીં તમારે માર્ક કરવાનું રહેશે આઠ પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા માટે નીચેનામાંથી કયા કાચા પદાર્થો હવામાંથી મળે છે તો આવશે આન્સર કાર્બન ડાયોક્સાઇડ આગળ જોઈએ આન્સર નવ પરોપજીવી પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે દસમી ખાલી જગ્યા પ્રણામાં રહેલા સ્ટાર્સ ની હાજરી તમામ આયોડીન ના થઈ શકે છે અગિયાર સૂર્ય શક્તિનું શોષણ હરિત કણ એટલે કે રંજક કણ કરે છે બાર રાઇઝોબિયમ બેક્ટેરિયામાં સહજીવી પોષણ જોવા મળે છે તેર ખનિજ તત્વનું મૂળ દ્વારા શોષણ થાય છે અને તેનું પરિવહન પ્રણા સુધી થાય હવે જોઈએ પ્રશ્નોના જવાબ પર્ણમાં કયા કયા પદાર્થની હાજરીને કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે તો હાજરીના કારણે પ્રકાશ સંશ્લેષણ થાય છે પંદર કાગડા અને ભેંસ વચ્ચે કયા પ્રકારનું સહજીવન જોવા મળે છે તો ભેંસના શરીર પર રહેલ જીવ જંતુઓને કાગડો ખાય છે અને ભેંસના શરીરને જીવાતથી રાહત મળે છે

લીલ સજીવ સ્વાવલંબી પોષણ દર્શાવે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને સાની જરૂર પડે છે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે વનસ્પતિને સૂર્યપ્રકાશ હરિતદ્રવ્ય કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની જરૂર પડે છે વિશ્મ પ્રશ્ન જોઈએ કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી શું પ્રાપ્ત કરે છે તો આન્સર છે કીટાહારી વનસ્પતિ કીટકોમાંથી પાચન કરી પોષક દ્રવ્ય એટલે કે તત્વો મેળવે છે

સમૃદ્ધ બનાવવા માટે સામાન્ય રીતે કયા કયા પોષક તત્વો સમૃદ્ધ કરવા માટે નાઇટ્રોજન સલ્ફર વગેરે છે કોષ્ટક પૂર્ણ કરો ફૂગનું નામ લખવાનું છે બિલાડીનો ટોપ જમીન પર ખોરાક તરીકે મશરૂમ જમીન પર ઉપયોગ ખોરાક તરીકે

લઈ તેને સાફ કરી પછી તે પર્ણમાં બે ત્રણ ટિપ્પા નાખી તેનો રંગ તપાસો જો રંગ ભૂરો કાળો થાય છે તો તે પ્રકાશ સરની ક્રિયા કરે છે એમ આપણે સમજવાનું છે છવ્વીસ માઇક્રોસ્કોપ ની મદદથી પર્ણામાં રહેલ પર્ણરંધ્રની ઓળખ કરો અને તેની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર આકૃતિ જોઈ શકો છો તે મુજબ તમારે તમારી સ્વ અધ્યયન પોથીમાં દોરવાની રહેશે સત્યાવીસ જોઈએ અમરવેલ વનસ્પતિ હોવા છતાં શા માટે પોષણ માટે બીજી વનસ્પતિ પર આધાર રાખે છે અને પોતે ખોરાક બનાવી શકતી નથી તે માટે અન્ય મોટા વૃક્ષની શાખાઓ અને ડાળીઓ પર પીળા રંગની પાતળી ગેરી માફક પીઠડાઈને પોષક તત્વો મેળવી પોષણ મેળવે છે

શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની પ્રક્રિયાને પોષણ કહે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું શબ્દ સમીકરણ લખો તો કાર્બન ડાયોક્સાઈબોદિત વત્તા ઓક્સિજન આ રીતે આપણે શબ્દ સમીકરણ સ્વરૂપે દર્શાવી શકીએ રક્ષક કોષો દ્વારા અવિરત છિદ્રોને શું કહે છે તો રક્ષક કોષો દ્વારા અવિરત છિદ્રોને પર્ણરંધ્ર કહે છે વાતાવરણમાં રહેલ ઓક્સિજનનું પ્રમાણ શા કારણે જળવાઈ રહે છે વાતાવરણમાં રહેલ કાર્બન ડાયોક્સાઇડ નું વનસ્પતિ પ્રકાશ ક્રિયામાં વાપરીને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે આ રીતે વાતાવરમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે એટલે કે તે વનસ્પતિને આભારી છે પોષક તત્વોને પર્ણ સુધી પહોંચનાર નળીઓને શું કહે છે અને તે વનસ્પતિના કયા કયા અંગોમાં પ્રસરેલ હોય છે તો પોષક તત્ત્વોને પર્ણ સુધી પહોંચાડનાર નળીઓને જલવાહિની કહે છે તે વનસ્પતિના પ્રકાંડ અને દરેક ડાળી સુધી પ્રસરેલ હોય છે પાંત્રીસ રણમાં ઉગતી વનસ્પતિઓ ઉપર ભીંગડાનું આવરણ કે કાંટા જેવા પર્ણ હોવા પાછળનું કારણ શું છે આન્સર છે રણમાં પાણીની અછત હોય છે તેથી વનસ્પતિના પર્ણ નાના હોય છે તે બાષ્પોત્સર્જન દ્વારા ઓછા પાણીનો વ્યય થાય છે અને વનસ્પતિ ઓછા પાણીમાં પણ જીવન ટકાવી શકે છે બસ આજ તેના પર્ણ કાંટા જેવા હોવાનું રીઝન છે પર્ણમાં રહેલ કયો ઘટક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ હોવાનું સૂચવે છે તો હરિત જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્ટાર્ચ બનાવે છે સાડત્રીસ લીલ પ્રકાશ સંશ્લેષણ કરી શકે હા લીલ દ્રવ્ય ધરાવે છે નામ નિર્દેશ વાળી આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો તમે કરિટારી વનસ્પતિ ની આકૃતિ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તે મુજબ તમારે તમારી સ્વ અધ્યયન પોથીમાં દોરવાની રહેશે સજીવો વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે તો તમે જોઈ શકો છો અને ફૂગ સહજીવન ગુજારે છે લીલ ફૂગને પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક પૂરો પાડે છે જ્યારે ફૂગ લીલને વસવાટ પાણી અને ખનિજ તત્વો આપે છે આમ બંને વચ્ચે પરસ્પર જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે વિજ્ઞાન નું જે ચેપ્ટર છે તેના સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ અને અમારા બીજા વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે અન્ય વિષયના સોલ્યુશન જોઈ શકો છો